સટ્ટા બજારમાં સોંપો પડી જાય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. સટ્ટા કિંગ તરીકે ઓળખ ધરાવતા રાકેશ રાજદેવને ગુજરાત હાઈકોર્ટે બરોબરની લતાડ અને ફટકાર લગાવી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ પાસેથી રૂપિયા 5 કરોડનું વળતર મેળવવા નીકળેલા રાકેશ રાજદેવને ઉલટાનો ગુજરાત હાઈકોર્ટનો દંડ સહન કરવાનો વખત આવ્યો છે. વિગતવાર વાત કરીએ. પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કરી રહેલા રાકેશ રાજદેવની અરજી પર ગુજરાત હાઈકોર્ટે કઈ પ્રકારની સુનાવણી કરી અને કેવો ઉધડો લીધો? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશને કોરી ખાઈ રહેલા સટ્ટા બેટિંગના વ્યાપારીઓ હવે દેશ છોડી વિદેશમાં બેસી ધંધાને ઓપરેટ કરે છે અને તેનું સારું નામ આપ્યું છે ઓનલાઈન ક્રિકેટ બેટિંગ કે ઓનલાઈન સટ્ટા બેટિંગ. આ સારું નામ આપેલા સટ્ટા બેટિંગના માફિયાઓ ભારત દેશમાં પરત ફરી નથી રહ્યા, વિદેશમાં બેસી ધંધો ઓપરેટ કરે છે અને ગુજરાત અને આ દેશની અર્થતંત્રની ઘોર ખોદી રહ્યા છે. પોલીસની કામગીરીના સવાલો વિશે આપણે અનેક વખત વાત કરી, પરંતુ આજે વાત કરવી છે રાકેશ રાજદેવ વિશે કે જે રાકેશ રાજદેવ મૂળ વતની રાજકોટનો છે, હાલ દુબઈમાં રહે છે અને કહેવાય છે કે સટ્ટા બેટિંગનો તે કિંગ છે. ચાહે ઓનલાઈન સટ્ટો હોય કે ઓફલાઈન સટ્ટો, રાકેશ રાજદેવના નામના સિક્કા પડે છે તેવું કહેવાય છે અને આ સિક્કો જમાવવા ગુજરાત હાઈકોર્ટમાં રાકેશ રાજદેવે એક અરજી કરી, કારણ કે તેના વિરુદ્ધમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક ગુના નોંધવામાં આવ્યા હતા અને રાકેશ રાજદેવ વિદેશમાં બેસી પોલીસ પર દબાણ સર્જવા નીકળ્યો હતો. રાકેશ રાજદેવને લાગ્યું છે કે તે ગુજરાત પોલીસ પર દબાણ સર્જવા માટે રૂપિયા 5 કરોડની વળતરની માગણી પોતાના અરજી મારફતે કરાવશે તો ગુજરાત પોલીસ ડરી જશે કે દબાઈ જશે. પરંતુ આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્જર દેસાઈ દ્વારા કેટલાક અવલોકનો કરવામાં આવ્યા અને રીતસરનો ઉધડો લેવામાં આવ્યો અને રાકેશ રાજદેવની આ અરજીને ડિસમિસ કરી દેવામાં આવી. નિર્જર દેસાઈના કેટલાક સ્ટેટમેન્ટની વાત કરીએ તો તેમણે આ મામલે એવું કહ્યું હતું કે રાકેશ રાજદેવ ક્યારે ભારત આવ્યો છે ખરો, તે પોલીસને તપાસમાં સહયોગ આપે છે ખરા, જો તેઓ તપાસમાં સહયોગ આપતા હોય તો પીડિત કહેવાય, અહીંયા તો હેરાનગતિ પોલીસને થઈ રહી છે તમારા અશીલને નહીં, અને ભારત આવવા માટેની તસ્દી તો ઠીક, તેમણે ક્યારે ટિકિટ પણ બુક કરાવી છે? વિદેશમાં બેઠા બેઠા આ પ્રકારની અરજી કરી અને પોલીસ પાસેથી રૂપિયા 5 કરોડના વળતર તમે માગો અને દબાણ સર્જવાની કોશિશ કરો તો આ ના ચાલે. આ કોર્ટ છે, કોર્ટની અંદર દરેકની ફરિયાદ સાંભળવામાં આવે, પરંતુ ફરિયાદ એની સાંભળવાની હોય જે તપાસમાં સહકાર આપતા હોય. રાકેશ રાજદેવ પક્ષે થયેલી અરજીમાં પ્રતિક બારોટ વકીલ તરીકે રોકાયા હતા, જ્યારે સરકારી વકીલ તરીકે હાર્દિક દવે રોકાયા હતા. પ્રતિક બારોટની તમામ જે દલીલો હતી તેને ગ્રાહ્ય ન રાખતા હાર્દિક દવે, જેઓ સરકારી વકીલ હતા, તેમની કેટલીક દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે આદેશ કર્યો છે રૂપિયા 5 લાખનો દંડ ફટકારવાનો. કારણ કે કોર્ટે એક ખૂબ સરસ વાક્યનો ઉપયોગ કર્યો હતો અને તેમાં આદેશમાં લખાવતા સમયે શરૂઆતમાં કહ્યું કે જ્યુડિશરી મશીનરીનો અબ્યુઝ કરવાનો એક આ ક્લાસિક કેસ આવ્યો છે. ટૂંકમાં કહું તો આ લેન્ડમાર્ક જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટે આપ્યું છે તેવું કહી શકાય. ગુજરાત હાઈકોર્ટે રાકેશ રાજદેવના આ મામલા વિશે પૂછ્યું કે તમે ક્યારે પોલીસ પાસે તપાસમાં ગયા નથી તો કઈ રીતે તમે પરેશાન થયા, અને તમે સીધા જ આક્ષેપો ગુજરાત પોલીસ વિભાગ પર લગાવો અને અધિકારીઓ પર લગાવો જે હાયર રેન્કના અધિકારીઓ છે, તો આ પ્રકારે તપાસ ન થાય અને આ પ્રકારે તમારી આ અરજી છે ન ચાલે, તેને ડિસમિસ કરવામાં આવે છે. આમ દુબઈ બેઠા બેઠા અરજી કરી રહેલા રાકેશ રાજદેવને ગુજરાત હાઈકોર્ટે આ લગાવેલી ફટકાર છે. ઓનલાઈન સટ્ટા બેટિંગને વિદેશમાં બેસી ઓપરેટ કરી રહેલા એ તમામ બુકીઓને પણ એક પ્રકારે કહી શકાય કે આ ફટકાર છે. જો તમે આ રાજ્યને કે આ દેશને અને આ દેશના કાયદા અને સિસ્ટમને પોતાના પિતાશ્રીની જાગીર સમજો છો તો આ ચુકાદા પરથી એટલું સમજવું જોઈએ કે જ્યારે કાયદો જાગે ત્યારે તમારી શિવલે કરી શકે. તો હાલ સમાચારમાં બસ આટલું. વધુ વિગતો વધુ સમાચારો સાથે ફરી મળીશું જલ્દીથી નવજીવન ન્યૂઝ પર. માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવ જન તો તે
કહીએ જે પીડ પરાઈ।